ફુલંદેવીની હત્યાને અફઘાનિસ્તાને દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હસ્તી લાવીને ખ્યાતિ પામનાર શેરસિંહ રાણાએ લોકસભા ચૂંટણી પૂર્વે પોતાના રાજકીય પક્ષ રાષ્ટ્રવાદી જનલોક પાર્ટીની સ્થાપના કરી હતી. રાષ્ટ્રવાદી જનલોક પાર્ટીના પ્રચાર રથે ગુજરાત આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષ શેરસિંહ રાણાને રાષ્ટ્રીય રાજપૂત કરણીસેને સાથ આપ્યો હતો. ત્યારે તબક્કે શેરસિંહ રાણાએ સમણોને 10% આર્થિક અનામત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સરકાર આર્થિક અનામત આપી સરકાર સમણોને છેતરી રહી છે. તો રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે SC/ST અંગે પ્રતિક્રિયા उस 10% आरक्षण की क्या वैल्यू है? एक तरीके से ये ऐसे ही है, देखिए वो 10% आरक्षण उसमें से दिया है जो पहले ही अनरिजर्व था. तो ये हुआ बात कि आपके घर में 5 कमरे थे, 50% को आप 10-10 में बांट लीजिए, 5 कमरे थे आपके घर में और आपको कहा गया कि भाई ये कमरा तेरा है इसमें से, तो पूरा घर ही हमारा था भाई. पहले वो 50% अनारक्षित तो था, सिर्फ उसमें यही तो अंतर किया है कि आपने उसमें से एक कमरा बोल दिया कि ये है. ये एक कमरा उनके लिए है जो इतने सालाना इनकम से नीचे वाले हैं, उनके लिए ये एक कमरा फिक्स है, यही तो किया गया. जब ये स्वर्ण जाति के लिए उन्होंने इनकम के हिसाब से आरक्षण तय करा, तो जो 50% जो SC/ST का जो कानून है, वो रिजर्वेशन है, उसको OBC का जो रिजर्वेशन है उसको वो आर्थिक आधार पे क्यों नहीं लागू करते? क्यों उनका 50 करोड़ कमाने वाला भी आरक्षण का लाभ लेता है? अगर उनको न्याय करना था तो इस तरीके से करते. જે તમને સમજમાં આવે, SC/ST જે કાનૂન છે, જે સંવિધાનમાં બદલાવ કરીને આ કાનૂનને સ્ટ્રોંગ બનાવવામાં આવ્યું, એનો વિરોધ સ્વર્ણ સમાજ કરતો આવ્યો છે. એનું જે રિઝલ્ટ છે એ 5 રાજ્યોમાં સરકારે, BJP સરકારે જોયું છે. આ SC/ST નો અને આરક્ષણનો જ વિરોધ હતો. હવે આરક્ષણમાં 10% આરક્ષણ આપીને ક્યાંક ને ક્યાંક BJP એ વિરોધ ઠાલવ્યો છે, વિરોધને શાંત કર્યો છે, પણ SC/ST નો જે મુદ્દો છે હજુ પણ સ્વર્ણ સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ પેદા કરી રહ્યો છે. એટલે જો આવી કોઈ પાર્ટીઓ આ દેશના આરક્ષણને પુનર્વિચાર માટે, કાં તો SC/ST ના સંવિધાનમાં પુનર્વિચાર માટે કંઈ વિચારતી હશે, તો ઓબ્વિયસલી આ દેશનો જે સ્વર્ણ સમાજ છે અને દેશની જે જનતા છે એ એમના સાથે એમના પડઘે આવીને ઊભી રહી શકે.